ભાજપ સરકાર રાજસ્થાનના લોકોની સરખામણીએ ગુજરાતના લોકોને અન્યાય કરી રહી છે, કદાચ માન્યામાં નહીં આવે, પરંતુ મોટા ઉપાડે સરકારે શરૂ કરેલી ઉજ્જવલા યોજના આની ચોખ્ખી સાબિતી છે. ગુજરાતીમાં એક કહેવત છે કે ઘરનો છોરો ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આંટો. અત્યારે સરકારની પોલિસી પણ કંઈક આવી જ છે. ગુજરાતમાં મોટા પાયે સરકારે શરૂ કરેલી ઉજ્જવલા યોજના લોકોના ખિસ્સા હળવા કરી રહી છે. એક તરફ ગુજરાતમાં ગેસની 915ની બોટલ પર 200 રૂપિયા સબસિડી આપવાની સરકારે જાહેરાત તો કરી હતી, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. હિંમતનગરમાં કેટલાક લોકોને સબસિડી માત્ર 7 થી 8 રૂપિયામાં મળી રહી છે. હવે જો સબસિડીની વાત કરીએ તો ભાજપ સરકાર સબસિડી આપવામાં બેવડા ધોરણ અખત્યાર કરી રહી છે. એક તરફ ગુજરાતમાં 200 રૂપિયા સબસિડી આપવામાં આવી છે, તો બીજી તરફ ગુજરાતની સરહદ જોડાયેલી છે તેવા રાજસ્થાનમાં 450 રૂપિયે ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી 1 જાન્યુઆરીથી તેનો શુભારંભ કરી દેવામાં આવશે. ત્યારે ગુજરાતમાં પણ ભાજપની સરકાર આટલા વર્ષોથી છે, છતાં ગુજરાતની જનતાને સરકાર સીધો અન્યાય કરી રહી હોવાનું હવે લોકોનું સ્પષ્ટપણે માનવું છે. હાલ 5 રાજ્યોની ચૂંટણીઓ જે યોજાઈ એમાં ભાજપ સરકારે એના મેનિફેસ્ટોમાં વચન આપ્યું હતું પ્રજાને કે જો ભાજપની સરકાર આવશે તો 450 રૂપિયામાં ગેસની સિલિન્ડર પ્રજાને મળશે. એમણે એ વચન આજે રાજસ્થાનમાં પૂરું કરી બતાવ્યું કે 450 રૂપિયામાં ત્યાં ગેસ આપવાની જાહેરાત આજે કરી છે. ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે, તો ગુજરાત જોડે કેમ અન્યાય કરવામાં આવશે? રાજસ્થાનમાં જો તમે 450માં સિલિન્ડર આપી શકતા હો, તો ગુજરાતની ગૃહિણીઓને કેમ 450માં તમે સિલિન્ડર નથી આપતા? જો 450માં એ સિલિન્ડર આપવામાં આવે તો ગૃહિણીઓને ઘણી બધી રાહત થાય એવી છે, અને આજના મોંઘવારીના જમાનામાં એમને સારી રાહત મળે એવી બાબત છે. તો ગુજરાત સરકાર આના માટે કંઈ વિચારે એવી મારી વિનંતી. હા, એને સબસિડીના નામે, આ સરકાર સબસિડીના નામે ફક્ત 6 રૂપિયા 70 પૈસા જેવું કંઈક સમથિંગ આપે છે. તો 6 રૂપિયા બી ના આપે તો શું વાંધો છે? એમને આપે તો પછી પૂરેપૂરું આપે, એટલે 6 રૂપિયા પણ ના આપે. 6 રૂપિયામાં આજના જમાના આવે શું? એટલે ગુજરાત જોડે અન્યાય થઈ રહ્યો છે, તો ગુજરાતમાં પણ 450 રૂપિયા બોટલ આપે એવી લોકોની માંગણી છે. ગુજરાતની જનતાએ ખોબલે ખોબલે વોટ આપી ભાજપને તાકાતવર કરી છે, ત્યારે આજ ભાજપ ગુજરાતની જનતાના ખિસ્સા નબળા અને હળવા કરી રહી છે. ત્યારે રાજસ્થાનના ગુજરાતમાં સબસિડી બાબતે આવો ભેદભાવ હવે જનતાને ખૂંચી રહ્યો છે. રાજસ્થાનમાં 450 રૂપિયે સરકારે બાટલો ભરી આપવાની જાહેરાત કરી છે, બરોબર? તો અમને ગુજરાતમાં એ 450માં અમને બાટલો ભરી આપવા, અમારે સબસિડી જોઈતી નથી. પહેલાં શું ભાવ છે? પહેલાં 950 રૂપિયામાં અમે બોટલ ભરાવતા હતા, તો અત્યારે અમને 450 રૂપિયામાં બાટલો ભરી આપવા, અમારે સબસિડી જોઈતી નથી, એવું અમારો ગૃહિણીઓ આગ્રહ છે. ભાજપ સરકારને અમે બહુમતીથી અમે લાવ્યા, પણ ભાજપ સરકારે અમને કોઈ સુવિધા અમે કેમ સાથ નથી આપ્યું, કોઈ પણ અમને સબસિડી મળતી નથી. ઉજ્જવલ યોજના રાજસ્થાનમાં 400 રૂપિયા ચાલે છે ગેસની બોટલનો ભાવ, અમારે અહીંયા 1200 રૂપિયામાં અમે ભરાવીએ છીએ. અમને શું ફાયદો થયો? કશું ફાયદો નહીં થતો, પણ શું કરવાનું? હવે ભાજપ સરકાર લાવવા માટે તો અમે બહુ ઈચ્છીએ છીએ, પણ અમને કોઈ સુવિધા મળતી નથી, અમને કોઈ સાથ સહકાર સારો મળતો નથી, તેનું શું કરવાનું અમારે? અત્યારે મીઠાની કિંમત પણ 10 રૂપિયાથી વધુ છે, ત્યારે માત્ર 6 રૂપિયામાં સબસિડી ગ્રાહકોના એકાઉન્ટમાં નાખી ભાજપ સરકાર લોકોની મશ્કરી કરી રહી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે ગુજરાતમાં રાજસ્થાન જેમ 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવે છે કે પછી ગ્રાહકોને હજુ પણ આ બોજ સહન કરવો પડશે.